અને હવે વાત કરીએ દિલ્હી ગેંગરેપ મામલાને તો માત્ર ને માત્ર નિવેદનબાજીમાં વ્યસ્ત નેતાઓ સાચા અર્થમાં શું એક્શન લેશે હવે તેના પર જ છે અમારી વિશેષ રજૂઆત અને તે માટે અમારી સાથે ટીવી 9 સ્ટુડિયોમાં બે મહેમાન ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી જાણીતા વકીલ રાજેન્દ્રભાઈ પણ જોડાવાના છે થોડા સમયની અંદર અમારી સાથે મહિલા ઉદ્યોગપતિ રુઝાન ખંભાથા પણ ઉપસ્થિત છે આ બંને મહેમાનનું હૃદયથી સ્વાગત કરીએ છીએ અમે લોકો ટીવી 9 માં રુઝાનબેન સૌથી પહેલા તો આપની સાથે આવવા માંગીશ જેવી રીતે હમણાં વિજય વર્ગીયનું નિવેદન આપણે સાંભળ્યું કે લક્ષ્મણ રેખા મહિલાઓના ઓળંગે એટલે ખબર ના પડી આ કે આ શું કહેવા માંગે છે લક્ષ્મણ રેખાનો મીનિંગ શું આઈ વિલ જસ્ટ કમ ટુ ધેટ સૌથી પહેલા કૈલાશજી એમ કહ્યું અત્યારે કે હું તો સ્ત્રીઓ માટે એટલે હું આખા સમાજ માટે કહેતો હતો સ્ત્રીઓ માટે એકલા નહોતો કહેતો તો ત્યારે એમને એક સ્ટેટમેન્ટ હતો કે સીતાનું શું કહેવાય સીતાનું પેલું હરણ એટલે થયું કારણ કે એને લક્ષ્મણ રેખા ઓળખી એટલે એને સીતાનો એક્ઝામ્પલ આપ્યો છે એટલે સૌથી પહેલા તો મારે એ કહેવું છે કે એમને અગર યાદ હોય તો કહી દઉં કે રાવણે સીતાનું હરણ કર્યું હતું પણ એને રેપ યા મોલેસ્ટેશન નહોતું કર્યું એટલે હી શુડ બી ક્લિયર ઓન ધેટ એસ્પેક્ટ બીજો એસ્પેક્ટ મારે ખાસ એમાં મૂક્યો છે કે કૈલાશજી તો જે સરસ નામ છે કૈલાશ એટલે મેં તો સાંભળ્યું હતું ભગવાન શિવને ત્યાં રહેતા હતા કૈલાશ પર્વત પર પણ અત્યારે તો એમનું આ સાંભળીને ભગવાન શિવ શું રાવણ બી એમને શું કે એમના મનમાં ના વસે એ અંદર સ્ટેટમેન્ટ છે પછી હવે એમને સ્ટેટમેન્ટ કહ્યું કે ટ્વિસ્ટ થઈ ગયું સ્ટેટમેન્ટ કે હું તો આવું નહીં મીન કરતો હતો હું તો પેલું મીન કરતો હતો તો મારે એના એ પોઈન્ટ પર કેવું છે કે આ તો એ વન હવે સોરી કહી દીધું તો આના માટે મારે કેવું છે કે સાહેબ આ તો એવી વાત છે કે હું તમને થપ્પડ મારું ને કહું સાહેબ મેં તમને થપ્પડ નહોતી મારી યાદ તમારા ગાલ પર મચ્છર હતું એને હું મારતી હતી આ તો એનો એવા સ્ટેટમેન્ટો છે બિલકુલ બિલકુલ તો જે રીતે રુઝાનભાઈ કીધું મનીષભાઈ તમે શું કહેશો જે રીતે રુઝાનભાઈ કીધું કે પહેલા કંઈ પણ નિવેદન આપી દેવામાં આવે છે ને ત્યારબાદ એ નિવેદન ફેરવી તોડવામાં આવે છે પછી એ કૈલાશ વિજય વર્ગી હોય કે પછી થોડા સમય પહેલા જે રીતે રાષ્ટ્રપતિના પુત્રએ પણ નિવેદન આપ્યું હતું ત્યારબાદ તેને ફેરવી તોડવામાં આવ્યું હતું તો શું કહી શકાય આ નિવેદનબાજીને કોઈ પણ જાહેર જીવનનું વ્યક્તિત્વ હોય એની બીજા કરતા સામાન્ય નાગરિક કરતા એની જવાબદારી વધી જાય છે કારણ કે તમારું તમે સમાજને માર્ગદર્શન આપવાના નેતૃત્વ આપવાના છો અને જ્યારે તમે લીડરશિપ સ્વીકારી છે ત્યારે તમારી કોઈ પણ ફિલ્ડમાં હોય એ નેતૃત્વને તમારે એટલું બધું ચોખ્ખું અને સરળ રાખવું જોઈએ અને તમારી સમજણપૂર્વક તમારે નિવેદનબાજી કરવી જોઈએ કારણ કે અંતે તો કોઈ પણ બાબતમાં એવું થાય છે કે બેને સરસ મજાની વાત કરી છે કે તમે કહેતા હતા પછી ક્ષમા માગવાની વાત આવે પણ કૈલાશ વિજયજીનું આની પહેલાંનું પણ એક આવું જ નિવેદન સરસ મજાનું હતું જેના કારણે તેમની માનસિકતા પણ રજૂ થાય છે અને મને એમ લાગે છે કે મોટા ભાગે ચાહે કોઈ આ પક્ષ કરતા બી આ આખા સમાજ માટેનું છે કે કયા પ્રકારના લીડરશિપને આપણે ડેવલપ કરવી છે કેવા લોકોને આપણે આગળ લઈ જવા છે કે કેવા લોકોને એનું નેતૃત્વ દોરી સોંપવી છે એ બહુ આગળના દિવસોમાં બહુ અગત્ય સંસ્કૃતિના રક્ષકો બનીને આવે થોડા સમય પૂરતા રામની વાત કરે આજે જે કૈલાશજીએ વાત કરી એ ભારતીય જનતા પાર્ટીમાંથી આવી અને સંસ્કૃતિની મોહન ભાગવતજી જેવા આરએસએસના ચીફ એમ વાત કરે કે આ ભારત ભારત અત્યારે વિશ્વના સ્પર્ધાત્મક યુગમાં વિશ્વની મહાસત્તા તો બનવા કરતા હું વિશ્વમાં એક ગૌરવભેર સન્માનપૂર્વક આગળ વધી રહ્યું છે વિશ્વમાં ત્યારે તમે એમ વાત કહો કે ઇન્ડિયા અને ભારત મને એમ લાગે છે કે આ માનસિકતામાંથી તેમને બહાર આવવા જવું છે બાકી દેશની મહિલાઓ પણ એમાંથી ઘણી બધી આગળ વધી રહી છે દરેક ફિલ્ડમાં વધી રહી છે તમે ગ્રામીણ મહિલાઓ માટે આવું નથી થતું શહેરની મહિલાઓમાં આવું થાય એ વાતમાંથી એટલા માટે બહાર આવે છે એમના જેવા વ્યક્તિત્વ માટે મને એમ લાગે છે જો એમને આ કીધું છે અને જે સાંભળ્યું ઘણું આઘાતજનક છે બિલકુલ મનીષભાઈ ખૂબ જ સરસ વાત કરી રુઝાનબેન આપ તો મહિલા ઉદ્યોગપતિ છો આપનું શું કહેવું છે સી સૌ પછી હવે જે કે એમને આપણે પહેલા કૈલાશજી પર ફોકસ કરીએ પછી ભાગવતજી પર આવીશ કૈલાશજી પર મારો ફોકસ એ કરું છે કે એમને કહ્યું કે મહિલાઓએ પોતાની લક્ષ્મણ રેખા ના ઓળંગવી જોઈએ હવે જ્યારે એક મહિલા પર જબરજસ્તી થાય છે અને એ બૂમ પાડે છે તો એને એ શું એની લક્ષ્મણ રેખા ઓળગી રહી છે અગર એની સામે સ્ત્રી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય થાય છે તો એ લક્ષ્મણ રેખા ઓળગી રહી છે એને લક્ષ્મણ રેખા ઓળગવાની કે ઉલટું હું તો કહું છું કે જે કરે છે એની ઉપર એવા કૃત્ય એને લક્ષ્મણ રેખા ઓળગી કહેવાય એટલે એને સજા થવી જોઈએ એના માટે રાવણ નહીં પણ આપણું જ્યુડિશિયરી સિસ્ટમ સારું કરે અને પોલીસ પોલિટિકલ સિસ્ટમ સારું કરે એ જ ઇનફ છે મારે રાવણની ઈચ્છા છે જ નહીં રાવણ જોતા નથી ઇનફેક્ટ આજની તારીખમાં તો રાવણ અગર આવું કમ્પેર કરું તો રાવણ ઇઝ બેટર દેન ધીસ ડીમન્સ બીજી ઇમ્પોર્ટન્ટ વાત મારે કરવી હતી કે જાણે કે આપણે આ કૈલાશજી આઈ થિંક હી ઇઝ અ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર તો સિમ્પલ એટ જાણે કે મારું બોડી મારી મિલકત છે તમારું બોડી તમારી મિલકત છે જેમ આપણે આપણે આપણું ઘર ઘર છે મારી મિલકત છે મારું લેન્ડ મારી મિલકત છે એક મિલકત માટે માણસો ફિલ્ડમાં રહે પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન કરે કે સાહેબ આ મારી મિલકત ચોરી કરી છે આને મારી મિલકત પર અટેક કર્યો છે આ જે બી તો સિમિલરલી એક મહિલાનો હક નથી થતો કે એના બોડીને મિસયુઝ થાય છે એબ્યુઝ થાય છે એને વાગે છે તો એ બૂમ ના પાડી શકે સાહેબ આ તમે શું વાત કરો છો કૈલાશજી ભગવાન તમને બુદ્ધિ આપે મારે એટલી જ પ્રાર્થના કરવી છે તમારા માટે બિલકુલ રિઝર્વમેન આનાથી મને એક વસ્તુ એ સૂજે છે કે એક જો સરવાળે જોવા જઈએ તો મહિલાઓને પછી
પછી ખાસ કરીને દીકરીઓને હવે ટ્યુશન લેટ સુધી નહીં જવા મળે, સવારે વહેલા કોલેજ નહીં જવા મળે, તો સરવાળે શું થયું? દીકરી ઉપર જ કંટ્રોલ કરવામાં આવે, પુરુષો ઉપર કઈ નહીં. આગળ ચર્ચા યથાવત રાખીશું, પણ સમયથી કહું છું બ્રેક લેવાનો, લઈશું એક શોર્ટ બ્રેક.